नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय द्वारा शुरू करेला ई लर्निंग प्रोग्राम में तमारू हार्दिक स्वागत है। आजनो जे टॉपिक है रासायनिक बंधन वाला चैप्टर नी अंदर एमा आयनीय संयोजन में रहेला सहसंयोजक लक्षण एने समझाऊ तो एक फजाननो नियम एनी चर्चा आजना वीडियो नी अंदर आपणे करवाना छीए। આમ તો આપણે બે પ્રકારના બંધ વિશેની વાત આગળ આ પાઠની અંદર ભણ્યા છીએ, એક તો આયનીય બંધ અને બીજો સહસંયોજક બંધ। આયનીય બંધ કોને કયા કયા તત્વો વચ્ચે બને, તો કે જે તત્વ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે અને જે તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે, અથવા તો જેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું હોય અને જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય, આવા તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે બંધ બને એવા બંધને આપણે આયનીય બંધ તરીકે ઓળખીએ છીએ। અને આયનીય બંધ જેને આપણે વિદ્યુત સંયોજક બંધ તરીકે ઓળખતા એવા કોસેલ લુઇસના અભિગમની અંદર આપણે એની ચર્ચા કરી છે। સહસંયોજક બંધ કોને કહેવાય, તો કે જ્યારે સંયોજનમાં રહેલા પરમાણુઓ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા હોય ત્યારે એવા પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બને એવા બંધને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ। તો આજનો જે ટોપિક છે એ ટોપિકમાં આપણે આયનીય સંયોજનની અંદર સહસંયોજક બંધની લાક્ષણિકતા, આયનીય સંયોજનમાં સહસંયોજક બંધની લાક્ષણિકતા એ સમજાવવા માટે થઈ અને આપણે ફજાનના નિયમની વાત કરીશું। કોઈ પણ બંધ ક્યારેય સંપૂર્ણ આયનીય અથવા તો સંપૂર્ણ સહસંયોજક હોતો નથી। જો સહસંયોજક બંધ હોય તો એની અંદર આયનીય લક્ષણ પણ હોય છે, આંશિક આયનીય લક્ષણ હોય, એવી જ રીતે આયનીય સંયોજન હોય તો એની અંદર આંશિક સહસંયોજક લક્ષણ પણ હોય છે। તો આવા આયનીય સંયોજનોની અંદર સહસંયોજક બંધ ની લાક્ષણિકતા સમજાવવા માટે થઈ અને આપણે ફઝાનના નિયમની રજૂઆત કરીશું। કોઈ પણ બંધ ક્યારેય સંપૂર્ણ સહસંયોજક કે સંપૂર્ણ આયનીય હોતો નથી। જેવી રીતે બધા જ સહસંયોજક બંધને કંઈક આંશિક આયનીય લાક્ષણિકતા હોય, એવી જ રીતે દરેક આયનીય બંધની અંદર પણ કંઈક અંશે સહસંયોજક લાક્ષણિકતા રહેલી હોય। તો આવા આયનીય સંયોજનમાં સહસંયોજક લક્ષણ શેમાં વધુ છે, આયનીય સંયોજનો પૈકી શેમાં સહસંયોજક લક્ષણ વધુ છે, તે ફજાનના નિયમથી મદદથી સમજાવી શકાય। આયનીય સંયોજનની અંદર માની લો કે બે ત્રણ તમને જુદા જુદા આયનીય સંયોજનો આપ્યા હોય અને કીધું હોય કે ભાઈ આ આયનીય સંયોજનો પૈકી કયા સંયોજનમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ છે એ જણાવો, તો એના માટે આપણે ફઝાનના નિયમનો ઉપયોગ કરીશું। હા, આ નિયમનો ઉપયોગ કરી અને એ આયનીય સંયોજનમાં સહસંયોજક લાક્ષણિકતાનું ટકાવાર મૂલ્ય નથી મેળવી શકાતું કે ભાઈ આમાં 80% સહસંયોજક લક્ષણ છે, આની અંદર 40% સહસંયોજક લક્ષણ છે, આમાં 20% સહસંયોજક લક્ષણ છે, એવી ચોક્કસ માહિતી નથી મળતી।
પણ એ આયનીય સંયોજનોમાં કયું સંયોજન સહસંયોજક લાક્ષણિકતા વધારે ધરાવે છે અને કયું સંયોજન સહસંયોજક લાક્ષણિકતા ઓછી ધરાવે છે એ ફઝાનના નિયમની મદદથી આપણે જાણી શકીએ તો એ ફઝાનના નિયમની અંદર જુદા જુદા ત્રણ ચાર એક મુદ્દાઓ છે એ ત્રણ ચાર મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે ઈ આયનીય સંયોજનો પૈકી શેમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે છે એ આપણે આ ચાર મુદ્દાઓનો ઉપયોગ કરી અને જણાવી શકીએ તો પહેલો મુદ્દો ફઝાનના નિયમની અંદર પહેલો મુદ્દો કયો તો કે આયનીય સંયોજન જેમાં એક ધન આયન હોય અને એક ઋણ આયન આયનીય સંયોજનો ધન આયન અને ઋણ આયનો વચ્ચેના કુલંબિક વિદ્યુતીય આકર્ષણ બળ દ્વારા એમની વચ્ચે રચાય છે ધન આયન શેમાંથી બને તો કે ધાતુ તત્વોમાંથી ઋણ આયન શેમાંથી બને તો કે અધાતુ તત્વોમાંથી હવે ધાતુ તત્વો આવર્ત કોષ્ટકની અંદર શેમાં આવેલા છે તો કે એક તો સમૂહ નંબર એક આલ્કલી ધાતુઓનો સમૂહ સમૂહ નંબર પહેલો બીજો આલ્કલાઇન અર્થ ધાતુઓનો સમૂહ સમૂહ નંબર બે અને ત્રીજું છે સંક્રાંતિ ધાતુ તત્વો તો આ જે તત્વો છે સમૂહ નંબર એક સમૂહ નંબર બે અને સંક્રાંતિ ધાતુ તત્વો એ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવે છે જ્યારે અધાતુ તત્વો જે પી વિભાગની અંદર આવેલા છે જે સહેલાઈથી ઇલેક્ટ્રોન સ્વીકારી અને ઋણ આયન બનાવે છે તો આવા ધન આયન અને ઋણ આયન વચ્ચે પ્રવર્તતું જે આકર્ષણ બળ છે એને આપણે આયનીય સંયોજનના નામથી ઓળખીએ છીએ તો ફઝાનનો નિયમ એવું કહે છે કે ભાઈ ઈ આયનીય સંયોજનમાં આ ધન આયનના અનુસંધાને તમે એ આયનીય સંયોજનમાં સહસંયોજક લક્ષણ નક્કી કરવું હોય તો ધન આયન ઉપરથી નક્કી કરી શકો તો એની અંદર શું જોવાનું તો કે એક તો ધન આયનનું કદ જોવાનું આ ધન આયન જેટલો કદમાં નાનો એટલી એ ધન આયનની ઋણ આયનના ઇલેક્ટ્રોનના વાદળને વિકૃત કરવાની વૃત્તિ વધુ આયનીય સંયોજનમાં જેમ ધન આયનનું કદ નાનું એમ ધન આયનની ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળને વિકૃત કરવાની વૃત્તિ વધુ તો એક વ્યાખ્યા આવે છે કે ભાઈ પોલરાઇઝેશન એટલે શું તો નાના કદનો ધન આયન જે મોટા કદના ઋણ આયનને સરળતાથી ધ્રુવીભૂત કરે અને એને પોતાની તરફ આકર્ષે માની લો કે આ ધન આયન છે અને આ ઋણ આયન છે તો ઋણાયન એની બાહ્યતમ કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન હોય આ ધન આયન એ ઋણાયનના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું જે આ વાદળ છે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે પરિણામે એ ઋણ આયનનું જે આ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ છે એ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ છે એ વિદ્યુત વાદળ વિકૃત થાય છે એટલે હવે આજે અત્યારે આ સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહેવાના બદલે ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ આ પ્રમાણે વિકૃત થઈ જાય એટલે એ ઇલેક્ટ્રોન જે કક્ષામાં છે એ ઇલેક્ટ્રોન આ ધન આયન તરફ વધારે પ્રમાણમાં આકર્ષિત થશે એટલે આ બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય જ્યારે આ બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થઈ જાય
ટૂંકમાં જ્યારે ધન આયન નાના કદનો હોય ત્યારે એ નાના કદનો ધન આયન આ ઋણ આયનના ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળને પોતાની તરફ આકર્ષે છે, એટલે કે એ ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળને વિકૃત કરે અને એને પરિણામે એ ધન અને ઋણ આયન વચ્ચે સહસંયોજક લક્ષણ વધે છે. તો ધન આયનની આ ઋણ આયનના ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળને વિકૃત કરવાની જે આ ક્ષમતા છે એને આ ધન આયનનો પોલરાઇઝેશન પાવર કહીશું. તો ધન આયનના પોલરાઇઝેશન પાવરના લીધે આ ઋણ આયનનું પોલરાઇઝેશન થાય છે. તો જેમ ધન આયનમાં કદમાં નાનો તેમ એનો પોલરાઇઝેશન પાવર વધુ. અને જેમ એનો પોલરાઇઝેશન પાવર વધુ એમ એમાં સહસંયોજક લક્ષણ વધુ. તો આયનીય સંયોજનમાં જ્યારે ધન આયન નાના કદનું હોય ત્યારે એની ઋણ આયનના ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળને વિકૃત કરવાની ક્ષમતા વધુ હોય, એટલે કે એનો પોલરાઇઝેશન પાવર વધુ હોય અને પરિણામે એમાં તમને સહસંયોજક લક્ષણ વધારે પ્રમાણમાં જોવા મળે. દાખલા તરીકે લિથિયમ પ્લસ, સોડિયમ પ્લસ, પોટેશિયમ પ્લસ, રુબિડિયમ પ્લસ, તો આલ્કલી ધાતુઓના પહેલા સમૂહમાંથી બનતા ધન આયનો છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ એમ પરમાણુનું કદ વધતું જાય. તો લિથિયમ પ્લસ એનું કદ આ આયનોમાં સૌથી નાનામાં નાનું છે. તો લિથિયમ પ્લસ જેની અંદર આયનીય સંયોજનમાં હોય એવા સંયોજનોમાં સહસંયોજક લક્ષણ વધુ તમને જોવા મળે. તો ધન આયન જેમ નાનો હોય એમ એનો પોલરાઇઝેશન પાવર વધુ હોય, એને પરિણામે એની અંદર સહસંયોજક લક્ષણ વધુ પ્રમાણમાં જોવા મળે. બીજું તો કે ધન આયન પરનો ચાર્જ. ધન આયન ઉપરનો ચાર્જ જેમ વધુ, ધન આયન ઉપરનો ચાર્જ જેમ વધુ એમ એનું કદ નાનું. ધન આયનનો ધન વીજભાર જેમ જેમ વધતો જાય એમ એમ એનું કદ વધતું, કદ છે એ કદ છે ચાર્જ વધે એમ એનું કદ નાનું થતું જાય. તો જેટલો ધન આયન ઉપરનો ચાર્જ વધુ એટલો એનો પોલરાઇઝેશન પાવર પણ વધુ. અને એને પરિણામે એની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધુ. તો આયનીય સંયોજનમાં એક તો ધન આયનનું કદ જોવાનું અને બીજો ધન આયન ઉપરનો ચાર્જ જોવાનો. જેમાં ધન આયન કદમાં નાનો હોય અને ધન આયન પરનો ચાર્જ વધુ હોય એનો પોલરાઇઝેશન પાવર વધુ હોય અને એને પરિણામે એમાં ઈ આયનીય સંયોજનમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે પ્રમાણમાં જોવા મળે. દાખલા તરીકે બેરેલિયમ પ્લસ ટુ, મેગ્નેશિયમ પ્લસ ટુ, કેલ્શિયમ પ્લસ ટુ, આ બધાનો ચાર્જ તો સરખો જ છે. બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ તો ચાર્જ સરખો છે, પણ આમાં બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ એ આલ્કલાઇન અર્ધ ધાતુનો બીજો સમૂહ, એમાં ઉપરથી નીચે આવો એટલે કદ વધતું જાય. તો બેરેલિયમનું કદ સૌથી નાનું છે. તો બીઈ પ્લસ ટુ ધરાવતું આયનીય સંયોજન હોય જે મેગ્નેશિયમ પ્લસ ટુ ધરાવતા આયનીય સંયોજનની સરખામણીમાં વધારે પ્રમાણમાં સહસંયોજક લાક્ષણિકતા દર્શાવે. તો એક તો ધન આયનનું તમારે કદ જોવાનું અને સાથે સાથે એ ધન આયન ઉપરનો ચાર્જ જોવાનો.
એવી જ રીતે પોટેશિયમ પ્લસ અને કેલ્શિયમ પ્લસ 2 તો પોટેશિયમ 19 નંબર છે કેલ્શિયમ 20 નંબર છે એટલે એક જ આવર્તના તત્વો છે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એટલે એના અનુસંધાને પરમાણુના જે કદ છે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણુનું કદ ઘટતું જાય આ પોટેશિયમ પ્લસ છે આ કેલ્શિયમ પ્લસ 2 છે એટલે આના કરતા આના ઉપર ચાર્જ વધુ છે ચાર્જ વધુ હોય એટલે Ca પ્લસ 2 ધરાવતું આયનીય સંયોજન હોય તો એ પોટેશિયમ પ્લસ ધરાવતા આયનીય સંયોજન કરતા સહસંયોજક લક્ષણ વધારે પ્રમાણ સહસંયોજક લાક્ષણિકતા વધારે દર્શાવે એવી જ રીતના સોડિયમ પ્લસ મેગ્નેશિયમ પ્લસ 2 એલ્યુમિનિયમ પ્લસ 3 તો આમાં પ્લસ 1 ચાર્જ છે આમાં પ્લસ 2 આમાં પ્લસ 3 તો જેમ ધન આયન પરનો ચાર્જ વધુ એમ એની અંદર આયનીય સહસંયોજક લક્ષણ વધુ હોય સાથે સાથે એ પણ યાદ રાખજો જેમ સહસંયોજક લાક્ષણિકતા વધુ એમ આયનીય લક્ષણ ઓછું એટલે જો આમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય તો આની હરખામણીમાં આમાં આયનીય લાક્ષણિકતા ઓછી હોય તો ફઝાનના નિયમની અંદર પહેલો મુદ્દો આ છે કે ભાઈ આયનીય સંયોજનમાં રહેલો ધાતુમાંથી બનેલો ધન આયન એનું કદ જેટલું નાનું એટલી એની ઋણ આયનના ઇલેક્ટ્રોનના વાદળને વિકૃત કરવાની શક્તિ વધુ એટલે કે એનો પોલરાઇઝેશન પાવર વધુ પરિણામે એમાં સહસંયોજક લક્ષણ વધારે પ્રમાણમાં જોવા મળે એ જ રીતે ધન આયન ઉપરનો ચાર્જ જેમ વધુ એમ પણ એની ઋણ આયનના ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળને વિકૃત કરવાની ક્ષમતા વધુ પોલરાઇઝેશન પાવર વધુ એમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ પ્રમાણમાં જોવા મળે તો પહેલો મુદ્દો આ છે બીજો મુદ્દો આયનીય સંયોજનની અંદર રહેલો ઋણ આયન પણ આપણે સાથે સાથે જોવાનો છે તો ઋણ આયન તો ઋણ આયનનું કદ જેમ વધુ મોટા કદનો ઋણ આયન હોય તો એ આ નાના કદના ધન આયન વડે સરળતાથી ધ્રુવીભૂત થઈ જાય મોટા કદનો ઋણ આયન હોય તો એ ધન આયન વડે નાના કદના ધન આયન વડે સરળતાથી ધ્રુવીભૂત થઈ જાય તો ઋણ આયનનું કદ જેમ વધુ એમ એનું પોલરાઇઝેશન વધુ અને જેટલું પોલરાઇઝેશન વધુ એટલો એમાં સહસંયોજક લક્ષણ વધુ એટલે ઋણ આયનનું કદ જેમ મોટું એમ ધન આયન વડે એનું પોલરાઇઝેશન સરળતાથી થાય અને એમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ પ્રમાણમાં જોવા મળે સાથે સાથે ઋણ આયન ઉપરનો ચાર્જ તો ઋણ આયન પરનો ચાર્જ જેમ વધુ ઋણ આયન પરનો ચાર્જ જેમ વધુ એમ પણ એનું પોલરાઇઝેશન વધુ થાય અને એને પરિણામે પણ એમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ જોવા મળે તો ધન આયન અને ઋણ આયન એમના કદ અને એના ચાર્જ ઉપરથી ઈ આયનીય સંયોજનો પૈકી શેમાં સહસંયોજક લક્ષણ વધુ છે એ આપણે આ બે મુદ્દાઓના અનુસંધાને કહી શકીએ દાખલા તરીકે તમને આવું આપેલું છે કે ભાઈ LICL LIF LICL LIBR LII તો આ દરેકમાં ધન આયન તો સરખો જ છે LI પ્લસ તો ત્યાં આપણે ઋણ આયન જોવાનો તો આમાં ઋણ આયન F માઇનસ છે CL માઇનસ BR માઇનસ I માઇનસ 17મા સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ એમ પરમાણુનું કદ વધતું જાય આયનનું કદ પણ વધે તો F માઇનસ કરતાં CL માઇનસનું કદ મોટું
સૌથી મોટું આઈ માઇનસ નું તો ધન આયન તો દરેકમાં કોમન છે પણ ઋણ આયન આમાં કદમાં મોટો છે એટલે આની અંદર તમને સહસંયોજક લક્ષણ સૌથી વધુ જોવા મળે આમાં એના કરતા ઓછું આમાં એનાથી ઓછું આમાં સૌથી ઓછું આ તમને એમ પૂછ્યું કે ભાઈ આમાં આઈનીય લક્ષણ શેમાં વધુ તો આની અંદર આઈનીય લક્ષણ સૌથી વધુ જ્યારે આમાં આઈનીય લક્ષણ ઓછું જ્યારે આમાં સહસંયોજક લક્ષણ વધુ જ્યારે આમાં સહસંયોજક લક્ષણ ઓછું તમને એવું પૂછવામાં આવે કે ભાઈ LICL NACL અને BECL2 આ ત્રણ પૈકી શેમાં સહસંયોજક લક્ષણ વધુ તો લિથિયમ એટલે Li+ આમાં સોડિયમ સોડિયમ પ્લસ આમાં બેરેલિયમ બેરેલિયમ પ્લસ 2 સોડિયમ તો લિથિયમની નીચે આવે એટલે એનું કદ તો Li+ કરતાં મોટું છે બેરેલિયમ અને લિથિયમ બે એક જ આવર્તના તત્વો છે એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ કદ ઘટતું જાય પણ આના ઉપર ચાર્જ વધુ છે આ Li+ છે આ Be+2 છે એટલે આની અંદર સહસંયોજક લક્ષણ સૌથી વધુ હોય આમાં આપણે વાત કરીએ તો ધન આયન આમાં નાનો છે આમાં ધન આયન મોટો છે તો સૌથી વધુ સહસંયોજક લક્ષણ આમાં એનાથી ઓછું આમાં અને સૌથી ઓછું NaCl માં એ જ રીતે તમને પૂછે કે ભાઈ LICL NaCl KCl RBCl તો આ બધામાં ઋણ આયન સમાન છે પણ ધન આયનમાં લિથિયમ જેનું કદ નાનું પરિણામે એમાં સહસંયોજક લક્ષણ વધુ પ્રમાણમાં જોવા મળે એ જ રીતે Be+2 ના અનુસંધાને BECl2 MgCl2 CaCl2 આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો આમાં Be+2 છે આમાં Mg+2 છે ઋણ આયન દરેકમાં કોમન છે Ca+2 છે તો આ ત્રણેયમાં સૌથી નાના કદનો કોણ તો કે Be+2 એટલે એની અંદર તમને સહસંયોજક લક્ષણ વધુ જોવા મળે જ્યારે એની સરખામણીમાં MgCl2 માં ઓછું CaCl2 માં સૌથી ઓછું એ જ રીતે NaCl NaBr NaI તો આમાં ધન આયન સમાન છે દરેકમાં તો ઋણ આયન જોવાનો આમાં Cl માઇનસ આમાં Br માઇનસ આમાં I માઇનસ ધન આયન નાના કદનો જોવાનો ધન આયન ઉપરનો ચાર્જ વધુ હોય એ જોવાનો ઋણ આયન મોટા કદનો જોવાનો અને ઋણ આયન ઉપરનો ચાર્જ જેમ વધુ એમ એમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ તો આમાં ઋણ આયન I માઇનસ એ મોટા કદનો છે એટલે એમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ એના કરતાં એને Br માં ઓછી એને Cl માં સૌથી ઓછી પણ તમને એવું પૂછ્યું કે આ ત્રણેયમાં શેમાં આઈનીય લક્ષણ વધુ છે તો એનાથી ઉલટું NaCl એમાં આઈનીય લક્ષણ NaBr અને NaI કરતાં વધારે પ્રમાણમાં હોય તો આવા બે મુદ્દા ધન અને ઋણ આયનના કદ અને સાથે સાથે એમના ઉપર રહેલો ચાર્જ એના ઉપરથી આપણે કયા સંયોજનમાં આઈનીય સંયોજનમાં સહસંયોજક લક્ષણ વધારે પ્રમાણમાં છે એ આપણે આ બે મુદ્દા ઉપરથી જણાવી શકીએ હવે આપણે વાત કરીએ આગળનો ત્રીજો મુદ્દો ત્રીજો મુદ્દો કે ભાઈ જેમાં જેમ સહસંયોજક લક્ષણ વધુ જે આઈનીય સંયોજનમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ એની દ્રાવ્યતા ઓછી એનું મેલ્ટિંગ પોઈન્ટ ઓછું એનું બોઇલિંગ પોઈન્ટ ઓછું હા એવા સંયોજનોમાં કલરનું પ્રમાણ વધારે હોય જ
જેમ સહસંયોજક લાક્ષણિકતા વધુ એમ દ્રાવ્યતા ઓછી મેલ્ટિંગ પોઈન્ટ ઓછો બોઇલિંગ પોઈન્ટ ઓછો અને એવા સંયોજનોમાં કલરનું પ્રમાણ વધારે પ્રમાણમાં એટલે ડાર્ક કલર તમને એ સંયોજનની અંદર જોવા મળે તો પહેલા તો આપણે કયું સંયોજન વધારે સહસંયોજક છે એ નક્કી કરતા આવડવું જોઈએ દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે BEF2 અને MGF2 આ બે પૈકી કયું સંયોજન વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે તો ઋણ આયન તો બેમાં સમાન છે આમાં ધન આયન BE+2 છે આમાં ધન આયન MG+2 છે ધન આયન કદમાં નાનો તો BE+2 કદમાં નાનો એટલે આમાં સહસંયોજક લક્ષણ વધુ જો સહસંયોજક લક્ષણ વધુ હોય તો એની દ્રાવ્યતા આની હરખામણીમાં ઓછી હોય આનું મેલ્ટિંગ પોઈન્ટ MgF2 કરતાં ઓછું આનું બોઇલિંગ પોઈન્ટ MgF2 કરતાં ઓછું એ જ રીતે CaCl2 અને CaBr2 તો ધન આયન સમાન છે હવે ઋણ આયન જોવાનો તો Cl- કરતા Br- નો કદ મોટો તો આના કરતા આમાં સહસંયોજક લક્ષણ વધુ જેટલું સહસંયોજક લક્ષણ વધુ એટલું મેલ્ટિંગ પોઈન્ટ ઓછું એટલે આનું મેલ્ટિંગ પોઈન્ટ ઓછું થશે જ્યારે આનું મેલ્ટિંગ પોઈન્ટ એની સરખામણીમાં વધારે થશે સમજાય છે હું કહું તો સહસંયોજક લાક્ષણિકતા જેમ વધુ એમ એની દ્રાવ્યતા ઓછી મેલ્ટિંગ પોઈન્ટ ઓછું બોઇલિંગ પોઈન્ટ ઓછો અને એવા સંયોજનો આયનીય સંયોજનોમાં કલરનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે આગળનો ચોથો એક મુદ્દો જે ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના જે ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુઓ જેવી હોય જે ધાતુ આયન ની ઇલેક્ટ્રોન રચના NS2 NP6 જો કે નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના આવી છે પણ આપણે જે વાત કરીએ છીએ એમાં NS2 NP6 અને પછીની કક્ષક એટલે ND10 આવી ઇલેક્ટ્રોન રચના હોય જે ધાતુ આયનમાં એવા આયનો જે આયનીય સંયોજનો બનાવે એ આયનીય સંયોજનમાં સહસંયોજક લાક્ષણિકતા આપણને વધારે જોવા મળે તો આવી જે ઇલેક્ટ્રોન રચના છે એને આપણે સ્યુડો નોબલ ગેસ જેવી ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખીએ છીએ તો જે ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના NS2 NP6 ND10 હોય બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તો એવા જે આયનો છે એની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધારે પ્રમાણમાં જોવા મળે એટલે આલ્કલી ધાતુના આયનો કે આલ્કલાઇન અર્થ ધાતુના ધન આયનો કરતાં પણ આ ધાતુ આયનોની અંદર સહસંયોજક લાક્ષણિકતા તમને વધારે પ્રમાણમાં જોવા મળે તો આવા જે આયનો છે આવી ઇલેક્ટ્રોન રચના તો કે આવી ઇલેક્ટ્રોન રચના કોણ ધરાવે આવી જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના કોણ ધરાવે તો કે દાખલા તરીકે કોપર પરમાણુ ક્રમાંક 29 એટલે આ જે બધા ધાતુ આયનની આપણે વાત કરીએ છીએ એ સંક્રાંતિ ધાતુ આયનો છે એની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s1 અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના પણ આમાંથી બનતો ધન આયન Cu+ હોય તો Cu+ એટલે ઇલેક્ટ્રોન જે છેલ્લે બાહ્યતમ કક્ષામાં ઉમેરાયો હોય દૂર થાય એટલે હવે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આવી થઈ ગઈ સ્યુડો નોબલ ગેસ જેવી એટલે આવો Cu+2 ધરાવતો ધન આયન જે આયનીય સંયોજનમાં હોય એની અંદર તમને સહસંયોજક લાક્ષણિકતા વધારે જોવા મળે
તો Cu+ ની જેમ જ ઈ જ સમૂહમાં Cu+ ની નીચે અથવા કોપર ની નીચે આવતું સિલ્વર પ્લસ હોય ગોલ્ડ પ્લસ હોય તો આની અંદર પણ તમને આવી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જોવા મળે NS2 NP6 ND10 Cu+ માં હોય Ag+ માં અહીંયા 4s2 4p6 4d10 આવે Au+ માં તો 5s2 5p6 5d10 આવે તો આ ધાતુ આયનો જ્યારે આયનીય સંયોજનમાં હોય તો આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુના ધાતુ આયનોની સરખામણીમાં પણ એમાં સહસંયોજક લાક્ષણિકતા આપણને વધારે પ્રમાણમાં જોવા મળે એ જ રીતે દાખલા તરીકે Zn ઝિંક 30 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 પણ એમાંથી બનતો Zn+2 આયન હોય એટલે બહારના બે ઇલેક્ટ્રોન દૂર થાય એટલે એની પણ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS2 NP6 ND10 થઈ જાય તો Zn+2 ધરાવતું આયનીય સંયોજન હોય તો એની અંદર સહસંયોજક લક્ષણ આપણને વધારે પ્રમાણમાં જોવા મળે તો એ જ રીતે ઈ જ સમૂહની અંદર ઝિંક ની નીચે આવતા તત્વો કેડમિયમ પ્લસ 2 મર્ક્યુરી પ્લસ 2 તો આવા જે આયનો છે અને ઈ આયનો જ્યારે આયનીય સંયોજનમાં હોય ત્યારે એની અંદર સહસંયોજક લક્ષણ આલ્કલી ધાતુના ધન આયન કે આલ્કલાઇન અર્ધ ધાતુના ધન આયનમાંથી બનેલા આયનીય સંયોજન કરતાં પણ આમાં સહસંયોજક લક્ષણ વધારે પ્રમાણમાં જોવા મળે તો હવે એના અનુસંધાને આપણે ઈ જે ચોથો મુદ્દો છે એના અનુસંધાને એક બે ઉદાહરણની વાત કરીએ તો ચોથો જે મુદ્દો છે એના અનુસંધાને આપણે વાત કરવી હોય કે ભાઈ આવા આયનો હોય તો ઈ આયનો આલ્કલી ધાતુના ધન આયનો આલ્કલી ધાતુના આયનોમાંથી બનેલા જે આયનીય સંયોજનો છે એના કરતાં આ આયનોમાંથી બનેલા આયનીય સંયોજન હોય તો એમાં તમને સહસંયોજક લાક્ષણિકતા વધારે પ્રમાણમાં જોવા મળે દાખલા તરીકે NaCl અને CuCl આવું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ આમાં સેમ આયનીય લક્ષણ વધારે હોય સોરી સહસંયોજક લક્ષણ વધારે હોય તો ઋણ આયન તો બેમાં કોમન છે આમાં ધન આયન સોડિયમ પ્લસ ઈ સીયુ પ્લસ કરતાં નાનો છે કદમાં પણ આના કરતાં આની ઇલેક્ટ્રોન રચના ઈ સ્યુડો નોબલ ગેસ જેવી છે સીયુ પ્લસની અને એટલે જ NaCl કરતાં CuCl ની અંદર તમને સહસંયોજક લાક્ષણિકતા વધારે પ્રમાણમાં જોવા મળે અને સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય એટલે એની દ્રાવ્યતા પ્રમાણમાં ઓછી હોય એનો મેલ્ટિંગ પોઈન્ટ પણ પ્રમાણમાં ઓછું હોય એનું બોઇલિંગ પોઈન્ટ પણ પ્રમાણમાં ઓછું હોય એ જ રીતે પૂછે તમને કે ભાઈ KCl અને AgCl આ બે પૈકી શેમાં સહસંયોજક લક્ષણ વધારે તો ઋણ આયન કોમન છે આલ્કલી ધાતુનો ધન આયન છે જ્યારે સંક્રાંતિ ધાતુ આયન Ag+ છે તો આની ઇલેક્ટ્રોન રચના સીડો નોબલ ગેસ જેવી છે એટલે આના કરતાં આમાં સહસંયોજક લક્ષણ આપણને વધારે પ્રમાણમાં જોવા મળે તમને પૂછે કે આ બે પૈકી કોનું મેલ્ટિંગ પોઈન્ટ ઓછું તો જેમાં સહસંયોજક લક્ષણ વધુ એનું મેલ્ટિંગ પોઈન્ટ પ્રમાણમાં ઓછું આવે જ્યારે આનું મેલ્ટિંગ પોઈન્ટ છે એ પ્રમાણમાં વધુ આવે તમને પૂછે કે ભાઈ FeOH થ્રાઇસ અને FeOH ટ્વાઇસ FeOH થ્રાઇસ અને FeOH ટ્વાઇસ આ બે પૈકી કોની દ્રાવ્યતા વધુ તો ઋણ આયન તો બેમાં કોમન છે પણ આમાં ધન આયન Fe પ્લસ 3 છે જ્યારે આમાં ધન આયન Fe પ્લસ 2 છે તો ધન આયન ઉપરનો ચાર્જ વધુ છે ચાર્જ વધુ હોય એમાં સહસંયોજક લક્ષણ વધુ જોવા મળે
તો FeOH થ્રાઇસ હોય એની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધુ જોવા મળે FeOH થ્રાઇસ ની સરખામણીમાં અને સહસંયોજક લક્ષણ વધુ હોય તો એની દ્રાવ્યતા પ્રમાણમાં ઓછી હોય એનું મેલ્ટિંગ પોઈન્ટ પણ પ્રમાણમાં ઓછું હોય એ જ રીતે માની લો કે આ ઉદાહરણ આપ્યું હોય કે Ag2O અને Ag2S આ બે પૈકી સેમા સહસંયોજક લક્ષણ વધુ કોની દ્રાવ્યતા વધુ કોનું મેલ્ટિંગ પોઈન્ટ વધુ તો પહેલા તો આપણે આ બે પૈકી સેમા સહસંયોજક લક્ષણ વધુ છે એ નક્કી કરીએ બેમાં ધન આયન કોમન છે પણ આમાં ઋણ આયન O માઇનસ 2 આમાં ઋણ આયન S માઇનસ 2 તો ઓક્સિજન સલ્ફર નીચે આવો એટલે કદ વધતું જાય તો આ ઋણ આયનનું કદ મોટું છે એનો અર્થ કે આમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ અને સહસંયોજક લાક્ષણિકતા વધુ એટલે એની દ્રાવ્યતા ઓછી આનું મેલ્ટિંગ પોઈન્ટ પણ પ્રમાણમાં ઓછું તો આ પ્રમાણે આ મુદ્દાના અનુસંધાને આપણે ઈ સંક્રાંતિ ધાતુ આયનો આ છ જ અપવાદ છે યાદ રાખજો Cu+ Ag+ Au+ Zn+2 Cd+2 Hg+2 કે જે બધાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ઈ થાય આ ધન આયનોની Ns2 Np6 Nd10 જેવી થાય છે હવે આપણને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે ભાઈ AgF AgCl AgBr અને AgI આ પૈકી કયા આયનીય સંયોજનની અંદર કલર વધુ પ્રમાણમાં ડાર્ક આપણને જોવા મળશે તો તમને અહીંયા સમજાવ્યું છે કે ભાઈ જેમ સહસંયોજક લાક્ષણિકતા વધુ એમ એવા સંયોજનોની અંદર કલરનું પ્રમાણ પણ વધુ તો પહેલાં એ નક્કી કરીએ ધન આયન બધામાં સરખો છે ઋણ આયન એફ માઇનસ કદમાં નાનો આ મોટો આ એનાથી મોટો આ એનાથી મોટો એટલે આમ જઈએ એમ સહસંયોજક લક્ષણ વધે સહસંયોજક લક્ષણ વધે એની દ્રાવ્યતા ઘટે તો આની દ્રાવ્યતા આ ચારે સંયોજનમાં સૌથી સોરી દ્રાવ્યતા ઘટે આની દ્રાવ્યતા સૌથી ઓછી હશે એનું મેલ્ટિંગ પોઈન્ટ પણ આ ચારે સંયોજનોમાં સૌથી ઓછું હશે હા આ સંયોજનના કલર આનો કલર ડાર્ક હશે તો આવા ત્રણ મુદ્દા ઉપર જ આ ફઝાનનો નિયમ રચાયેલો છે એવી જ રીતે તમને પૂછવામાં આવે કે PbCl2 અને PbI2 આ બે પૈકી કોની દ્રાવ્યતા ઓછી હશે તો ધન આયન તો બેમાં કોમન છે Pb+2 પણ ઋણ આયન આમાં Cl- આમાં I- માઇનસ છે તો આનું કદ મોટું એટલે એમાં સહસંયોજક લક્ષણ વધુ સહસંયોજક લક્ષણ વધુ હોય એટલે એની દ્રાવ્યતા ઓછી મેલ્ટિંગ પોઈન્ટ પણ ઓછું બોઇલિંગ પોઈન્ટ પણ ઓછું હા એમાં કલર તમને એટલે આ PbI2 એ આપણને રંગીન જોવા મળે તો આ પ્રમાણે ફઝાનના નિયમનો ઉપયોગ કરી અને આવા જુદા જુદા ચાર મુદ્દાઓના આધારે આયનીય સંયોજનો પૈકી કયા સંયોજનમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ હશે એ આપણે સમજાવી શકીએ એટલું યાદ રાખો કે આયનીય સંયોજનો એની દ્રાવ્યતા એ સહસંયોજક સંયોજનો કરતાં વધારે હોય આયનીય સંયોજનો એ મોટે ભાગે ઘન સ્વરૂપે જોવા મળે જ્યારે સહસંયોજક સંયોજનો એ મોટે ભાગે પ્રવાહી કે વાયુ સ્વરૂપે આપણને જોવા મળે આયનીય સંયોજનો જે ઘન સ્વરૂપે હોય જેની પાણીમાં દ્રાવ્યતા વધારે હોય જ્યારે સહસંયોજક સંયોજનો જે પ્રમાણમાં જે પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોય અને એની દ્રાવ્યતા આયનીય સંયોજનોની સરખામણીમાં ઓછી હોય
તો આના અનુસંધાને પણ આપણે એક પ્રશ્નની રજૂઆત કરી લઈએ. તમને આપેલું છે કે એસએનસીએલ ટુ અને એસએનસીએલ ફોર, એસએનસીએલ ટુ અને એસએનસીએલ ફોર આ એસએનસીએલ ટુ અને એસએનસીએલ ફોરમાં એસએનસીએલ ફોર એ બાષ્પશીલ પ્રવાહી છે, જ્યારે એસએનસીએલ ટુ એ ઘન સ્વરૂપે જોવા મળે છે. શા માટે? તો પહેલાં આપણે બેની અંદર સહસંયોજક લક્ષણ નક્કી કરીએ. ધન આયન આમાં એસએન પ્લસ ટુ છે, જ્યારે આમાં એસએન પ્લસ ફોર છે. ઋણ આયન બેમાં કોમન છે, આનો ચાર્જ વધુ છે, એટલે આની હરખામણીમાં આમાં સહસંયોજક લક્ષણ વધુ. સહસંયોજક લાક્ષણિકતા વધુ અને સહસંયોજક સંયોજનો એ પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોય એને એટલે જ એસએનસીએલ ફોર એ બાષ્પશીલ પ્રવાહી તરીકે જોવા મળે. આમાં સહસંયોજક લક્ષણ એના કરતાં ઓછું, એટલે આયનીય લક્ષણ વધુ અને આયનીય લક્ષણો એટલે આયોનિક સંયોજનો આપણને ઘન સ્વરૂપે જોવા મળે. તો એસએનસીએલ ટુ એ આયનીય ઘન સ્વરૂપે હોય, જ્યારે એસએનસીએલ ફોર એ બાષ્પશીલ પ્રવાહી છે, કારણ કે એની અંદર એસએનસીએલ ટુની સરખામણીમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ છે. તો આ પ્રમાણે આયનીય સંયોજનો પૈકી કયા સંયોજનમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે પ્રમાણમાં છે એ આવા જુદા જુદા ચારેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ફઝાનના નિયમની મદદથી આપણે સમજાવી શકીએ. તો અહીંયા ફઝાનના નિયમની વાત પૂરી થાય છે. આગળના વિડીયોની અંદર આપણે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન VSEPR નામના સિદ્ધાંતની ચર્ચા કરીશું. નમસ્કાર.